નમસ્કાર વંદે માતરમ મિત્રો માસિકનો સમય થાય છતાં માસિક ન આવે પેટ અને પેળુંમાં દુખ્યા કરે સોજા રહ્યા કરતા હોય તો શું કરવું પછી જે લોકોને અનિંદ્રા હોય શરીરમાં હળવો દુખાવો થતો હોય એ લોકો બધા માટે એક સિમ્પલ પ્રયોગ તમને બતાવી દઉં છું ખાસ કરીને આ પ્રયોગ ટોટલી સ્ત્રીઓ માટે છે પરંતુ નિંદ્રા માટે આનો બધા પ્રયોગ કરી શકે છે એવી સ્ત્રીઓ કે જે લોકોના નખ મોટા હોય છે એ લોકોને તો યુરિનરી ટ્રેકના ઇન્ફેક્શન રહ્યા જ કરતા હોય છે એ લોકોને માસિક વખતે પેળું અને કમર દુખતું હોય છે મોટાભાગે મોટા નખવાળી સ્ત્રીઓને જ પીસીઓએસ ને પીસીઓડીના પ્રોબ્લેમ થયા કરતા હોય છે વ્હાઈટ ડિસ્ચાર્જ રહ્યા કરતા હોય છે માસિક અનિયમિત રહ્યા કરતું હોય છે તો પહેલાં તો એ સ્ત્રીઓએ પોતાના નખ વાળી નાખવાના કમ્પલસરી દર અઠવાડિયે નખનું વાળકામ કરી નાખવાનું બીજું રાયનું ચૂર્ણ સો ગ્રામ જેટલું પીસેલું નાખવાનું એની અંદર ગરમ ગરમ પાણી ઉકળતું પાણી નાખી દેવાનું એક નાના તપેલામાં અને પછી નેપકિનનો ટુકડો લેવાનો થોડા મોટા પ્રમાણમાં અને એ ટુકડો એમાં બોળવાનો અને સાંસીથી એને નીચોવી દેવાનું પેટ પેડું અને કમર પર એનો શેક કરવાનો યાદ રાખજો નીચોવ્યા પછી શેક કરવાનો છે રાઈની અંદર એટલી બધી ઉષ્મા ભરેલી હોય છે કે એ મણિપુર અને સ્વાદિષ્ઠાન ચક્રને ખૂબ સક્રિય કરી દે છે અને એના કારણે માસિક ઝડપથી આવી જાય છે પેળું અને કમરના દુખાવોમાં પણ તત્કાલ રાહત થાય છે સોજા ઉતરી જાય છે મિત્રો એવા સંજોગોમાં કે જ્યારે નિંદ્રા બી ઓછી હોય થાક વધારે લાગેલો હોય ત્યારે એ જ જે સો ગ્રામ ચૂર્ણવાળું ગરમ પાણી છે એ અડધી ડોલ જેટલા ગરમ ગરમ પાણીમાં એ નાખી દેવાનું રાયવાળું પાણી અને કટી સ્નાન કરી લેવાનું પછી ચોખ્ખા પાણીથી થોડા ગરમ પાણીથી ચોખ્ખા હાથ પગ ધોઈ લેવાના ખાસ કરીને કમરથી નીચેવાળો ભાગ તો એમને તે દિવસે ઊંઘ પણ સરસ આવશે પછી પેટના અને કમરના અને પેઢુંના દુખાવામાં બી રાહત થઈ જશે અને પેટની ખૂબ શાંતિ રહેશે સ્વાદિષ્ઠાન અને મણિપુર સારું ફંક્શનિંગ કરશે તો આજ્ઞા અને સહસ્ત્રા પર એની અસર પડ્યા વગર નહીં રહે શાંતિની ઊંઘ આવશે આ એકદમ સાયન્ટિફિક પ્રયોગ છે રાયના બધા સદગુણોનો ઉપયોગ આમાં થયો છે મિત્રો આપણું રસોડું જ જે છે આપણું રસોઈઘર જે છે એ આપણી પ્રયોગશાળા છે તમે આ બધા પ્રયોગો કરીને તો જુઓ અને જે લોકોને તકલીફ છે એ લોકોને અજમાવવાનું છે લેવાનું તો છે નહીં હા જે લોકોને સ્કીન પર ખૂબ ચાઠા ચાઠા પડી ગયા હોય લાયકન પ્લેનસ કે સોરાઇસિસ જેવા કોઈ ઘાતક રોગો હોય સૂકવું કે લીલું ખરજવું હોય એ લોકોએ આ પ્રયોગથી દૂર રહેવું મિત્રો આનો નિશ્ચિત રૂપથી પ્રચાર કરજો જરૂરતવાળા લોકો સુધી આ પહોંચાડવાનો પ્રયત્ન કરજો આ બધા પ્રયોગો સફળ થયેલા પ્રયોગો છે અને નિશ્ચિત પરિણામવાળા પ્રયોગો છે અગાઉ પણ મેં એક પ્રયોગ કીધેલો સંતરાના પાવડરવાળો સંતરાના છાલને સૂકવીને એનું પાણી પીવાનું કીધેલું તો એનાથી એચડીએલમાં જે ચેન્જીસ નોંધાય છે પુષ્કળ લોકોના પોઝિટિવ ફીડબેક આવે છે મિત્રો તમે આ પ્રયોગ કરી જુઓ પછી જ આ વાતને માનજો આ સંવાદનો શ્રેય હું ભગવાનના ચરણોમાં અર્પિત કરું છું શિવ બાબાના ભારત માતાને પ્રણામ કરું છું આપને પણ વંદન કરું છું અને આજના વિષયના સમાપનની આજ્ઞા ચાહું છું અસ્તુ વંદે માતરમ